આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના મુખ્ય સમાચારો. પ્રણવ મુખર્જીનું કોણ લેશે સ્થાન? રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોનું પલડું ભારે? અમરેલી તાલુકા પંચાયત કચેરી જર્જરિત હાલતમાં, તલાટી મંત્રીઓને વહીવટ સોંપાતા વિરોધ. અમરેલીમાં આજે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ જુલાઈ 2017માં પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીનું રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિના ચહેરાને લઈને ચર્ચાનો વિષય વધી રહ્યો છે. ભાજપ પાસે બહુમતી હોવાને લીધે તેમની પસંદના રાષ્ટ્રપતિ નિમાવા રસ્તાઓ સરળ બન્યા છે. આંધ્રપ્રદેશ YSR કોંગ્રેસના નેતા જગમોહન રેડ્ડીએ મોદીજીને સાથ અને સમર્થન આપવાનું એલાન કર્યું છે. હવે જોવું એ રહ્યું કે ભારતના નવા રાષ્ટ્રપતિ કોણ હશે. ભારતમાં જ્યારે સ્વચ્છતાની વાતો થાય છે ત્યારે અમરેલીમાં સહકારી કચેરીઓ ખંડેર હાલતમાં જોવા મળે છે. અમરેલીમાં આવેલી તાલુકા પંચાયતની કચેરીની હાલત ખૂબ કફોડી થઈ ચૂકી છે. જર્જરિત થઈ ચૂકી છે. તેનું ફર્નિચર સાવ તૂટી ગયું છે. તેથી અહીં આવતા નાગરિકોને સતત તેમનો જીવ જોખમમાં હોય તેવું લાગે છે. કારણ કે કચેરીમાં બીજા માળે બારણા આગળ એક પણ રેલિંગ નથી અને બારણું ખુલ્લું હોય છે. તેની ગમે ત્યારે કોઈ પણ અહીંથી પડી શકે છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તલાટી મંત્રીઓને વધારાની સત્તા સોંપવાના સરપંચ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમરેલીમાં ઓલ ઇન્ડિયા પંચાયત સંગઠનના નેજા તળે પણ આગામી સમય તારીખ 26મીએ સરપંચની રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ઓલ ઇન્ડિયા પંચાયત સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ કાછડીએ જણાવ્યું હતું કે હાલની રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે કે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓની સહી નાણાકીય બાબતોમાં ફરજિયાત કરવામાં આડેધડ રીતે વગર વિચારણ નિર્ણય કરેલ છે. અગાઉના કોઈ મુખ્ય પ્રધાનોને આવું કરવાની જરૂર લાગી નથી. તેમ છતાં સરકારે જો હુકમથી આવો નિર્ણય અમલી કરશે તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સરપંચોની ચીમકીથી વહીવટતંત્ર પણ દોડતું થયું છે. તલાટી મંત્રીને આપી દીધેલા હમણાં જ વહીવટમાં ચેક કરવા માટેના અધિકારો સરપંચો ઉપર, આ લોકશાહીની તરાપ છે. સરપંચ જે કામગીરી કરતા હતા હવે તમારે તમારા મંત્રીને સાહેબ કહીને ફરવું પડશે. મારે પદાધિકારીઓને કહેવું છે કે તમારો કોઈ કર્મચારી હોય તમારો સાહેબ નથી, સુપરવાઇઝર હોય પણ તમારો સાહેબ નથી, એને એને અટકથી બોલાવતા તમે શીખો. એનું તમારે ગમે ત્યાં વાત કરવી હોય તો કે જે અધિકારી હોય એના નામ સાથે તમે બોલો. પરંતુ આપણે મુશ્કેલી એવી મૂકી દીધી કે તલાટી સાહેબ આવે તો અમને કે મારા મંત્રી સાહેબ છે વિરજીભાઈ અને બદલી થાય કરી લ્યાલે છે એનો મંત્રી સાહેબ છે. અમરેલી જિલ્લામાં દરેક તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યારે અમરેલી શહેરમાં પણ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જે લાભાર્થીઓને લાભ મળ્યો હોય તેવા લાભાર્થીઓ માટે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જે આજરોજ ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સવારે યોજાયો હતો. શાકભાજી બહારગામથી આવતો હોય હાલ ભાવ પણ ઉચકાયેલો જોવા મળી રહ્યો છે જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયેલું જોવા મળી રહ્યું છે. શાક માર્કેટમાં સ્થાનિક શાકભાજીની આવક ઘટી છે અને બહારગામથી શાકભાજી આવતું હોય અને હાલ ભાવ ઊંચા જોવા મળી રહ્યો છે જેના કારણે ગૃહિણીઓને પણ મુશ્કેલી પડી રહી છે. આગામી દિવસોમાં ભાવ નીચા રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ચાલી રહેલ પૃષ્ટિ માર્ગ પંચામૃત મહોત્સવની પૂર્ણાહુતિમાં પૃષ્ટિ પંચામૃત વર્ણાગી શહેરમાં મુખ્ય માર્ગ પર નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા.
અમરેલી શહેરની જનતાએ વર્ણાગીની આવકારી હતી અને જગ્યા જગ્યા પર શરબતના સ્ટોર ઊભા કરવામાં આવ્યા હતા। उपस्थित रहा था।
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.